નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં આવેલા હાઈરાઇઝિંગ બિલ્ડિંગોમાં ફાયર એનઓસી માટે નોટિસ આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં નવસારી ખાતે આવેલ ઇન્કમટેક્સ ઓફિસ પણ બાકાત રહી નથી. આ ઓફિસમાં ફાયર સેફ્ટી ના હોવાથી તેને પણ નોટિસ પાઠવવામાં આવી છે. નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નવસારી શહેરી વિસ્તારમાં જે પણ ઊંચા બિલ્ડિંગો આવ્યા છે તમામ બિલ્ડિંગોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હોય તેમ છતાં બિલ્ડિંગોએ ફાયર એનઓસી ન લીધી હોય તેવા બિલ્ડિંગોને પણ તપાસી નોટિસ પાઠવવાની શરૂઆત પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં નવસારીમાં ચારપુર ખાતે આવેલ ઇન્કમટેક્સ ઓફિસમાં પણ ફાયર સેફ્ટી ન હોવાના કારણે સુરત ફાયર વિભાગ તરફથી નવસારી ઇન્કમટેક્સ ઓફિસને ફાયર સેફ્ટી લગાવી ફાયર એનઓસી મેળવવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી, જેને નવસારી ફાયર વિભાગ દ્વારા ઇન્કમટેક્સ ઓફિસ ખાતે આ નોટિસ આપવામાં આવી હતી અને પ્રાદેશિક અગ્નિ નિવારણ કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે ફાયર સેફ્ટીના સાધનોનું ઇન્સ્ટોલેશન કર્યા બાદ પ્રાદેશિક ફાયર અધિકારીને જરૂરી પુરાવા આપી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી લેવા જણાવ્યું છે. આ સિવાય નવસારી શહેરમાં જે પણ બિલ્ડિંગોમાં ફાયર એનઓસી લગાવવામાં આવી નથી તે તમામ બિલ્ડિંગોને પણ પાલિકા દ્વારા ફાયર એનઓસી મેળવી લેવા માટે નોટિસ પાઠવવાનું હાલમાં હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે જોવું એ રહ્યું કે પાલિકા માત્ર નોટિસ પાઠવી આનંદ મેળવે છે કે ફાયર એનઓસી ન લે તેવા બિલ્ડિંગો સામે કાર્યવાહી કરે છે કે નહીં. અલ્પેશ કશ્યપ, જેએસ ટીવી, નવસારી. સાઉથ ગુજરાતની સાઉથ ઝોનમાં જે 19 નગરપાલિકાઓ આવે છે એ તમામે તમામ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફ્ટીના જે નોર્મ્સ છે એનું યોગ્ય રીતે પાલન થાય તે જોવાની જવાબદારી સરકાર દ્વારા રિજનલ ફાયર ઓફિસર શ્રી સુરતને સોંપવામાં આવેલી છે અને પ્રાદેશિક ફાયર અધિકારીની સૂચના મુજબ નગરપાલિકાની ટીમો દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જે મિલકતો આવેલી છે, જે હાઈરાઇઝ બિલ્ડિંગ્સ છે, કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ છે, હોસ્પિટલ્સ છે અને એવા જે જાહેર સ્થળો છે, જાહેર બિલ્ડિંગો છે, એમાં ખાસ કરીને જે ફાયરના નોર્મ્સ મુજબ ફાયર એનઓસી મેળવવી ખૂબ જરૂરી છે એવા બિલ્ડિંગો આઇડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને રિજનલ ફાયર અધિકારીશ્રીની સૂચના મુજબ નગરપાલિકાની ફાયરની ટીમો દ્વારા આવા બિલ્ડિંગોને આઇડેન્ટિફાઈ કરીને આવા વિભાગોને આવા બિલ્ડિંગોને તાત્કાલિક ફાયર એનઓસી મેળવી લેવા માટે નોટિસો આપવામાં આવી રહી છે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનું પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.